નમસ્કાર, હું ચિતોરલ, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ. પશ્ચિમ બંગાળમાં એક ઘટના બની કે એક પરિવારના એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમનું મૃત્યુ થતાં તેમણે તબીબો પર હુમલો કર્યો અને તબીબ પર હુમલો થતાં જ હવે પશ્ચિમ બંગાળમાં આ જે મામલો છે તે સતત ગરમાઈ રહ્યો છે અને આના જે પડઘા છે, આના જે પ્રત્યાઘાત છે તે આખા દેશમાં પડી રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર કે પછી ગુજરાત, તમામ જગ્યાએથી ડોક્ટર્સ એસોસિએશન સામે આવી રહ્યા છે અને આ પ્રકારના હુમલાઓને વખોડી રહ્યા છે. સાથે જ તેઓ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની જે ઘટનાઓ છે તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં ભરાવા જોઈએ. 17 તારીખે તબીબો દ્વારા, ડોક્ટર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હડતાળ પર રહેશે તબીબો, પરંતુ આરોગ્ય સેવા કેટલી પ્રભાવિત થશે? આજે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી. તેઓએ વાત કરતા, પત્રકારો સાથેની વાતચીત કરતા ડોક્ટર્સ એસોસિએશનને પણ એ મેસેજ આપ્યો કે આ પ્રકારની હડતાળમાં તેઓ ન જોડાય, કારણ કે આ પ્રકારની હડતાળમાં જોડાવાથી જે આરોગ્યની સેવા લઈ રહ્યા છે તે તમામ દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડશે. આ તમામ જે મુદ્દા છે તેના પર જ આજે આપણે સીધો સંવાદમાં કરવી છે ચર્ચા. તબીબની દવા કરો. તો પશ્ચિમ બંગાળમાં હુમલા પછી ઘણી બધી હોસ્પિટલ્સના ડોક્ટર્સ 5 દિવસથી સતત હડતાળ પર છે અને આનો જે રંગ છે તે અનેક રાજ્યોમાં પણ પહોંચી રહ્યો છે, ગુજરાત સુધી પણ આનો વિરોધ પહોંચી રહ્યો છે. આ વિષય પર વાત કરવા આપણી સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર પટેલ જોડાયા છે. તો પ્રમુખ છે ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશન ગુજરાતના જસવંત પટેલ આપણી સાથે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. જસવંતભાઈ, પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ. આ પ્રકારની જે ઘટના બની છે, બિલકુલ કોઈ પણ તબીબ પર હાથ ઉઠાવવો કોઈ પણ પરિવારજનો માટે એ ઠીક નથી. આ પ્રકારની જે ઘટના છે ત્યારબાદનો જે આખો ઘટનાક્રમ છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? ખરેખર તો જે બનાવ બન્યો છે એ બિલકુલ અયોગ્ય બનાવ છે. જે લોકોએ ડૉક્ટર ઉપર હુમલો કર્યો છે, કારણ કે ડૉક્ટર એક એવો રિસ્પેક્ટેબલ પર્સન છે કે એનો દુશ્મન હોય તો પણ એ દવા કરતો હોય, કોઈને મારી નાખવા માટે એ કોઈની દવા કરતો નથી. પણ સાથે સાથે ડૉક્ટરને જે રીતે ઇજ્જત મળે છે એ રીતે અત્યારની પોઝિશનમાં જે બધા હડતાલ ઉપર ઉતરી ગયા છે અને એ સંજોગોની અંદર આરોગ્યની સેવાઓ જે ખોરવાઈ રહી છે, તો ડૉક્ટરે પણ પેશન્ટોનું, ગરીબ પેશન્ટોનું પણ જોવું જોઈએ. કોઈ પેશન્ટનું અકાળે અવસાન ન થાય અને કોઈ ખોટા પેશન્ટો હેરાન ન થાય એ પણ જોવું જોઈએ. અને એના માટે લગતી સરકાર લેવલથી જે બી હોય એ રજૂઆતો કરી અને એની ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એની ઉપર એક્શન લેવાવો જોઈએ. બિલકુલ, જે રીતે આ આખો હુમલો થયો છે, જીતેન્દ્રભાઈ આપને હું પૂછવા માંગીશ કે આ પ્રકારની જે ઘટનાઓ અમદાવાદમાં પણ આપણે વાત કરીએ તો અનેક વખત વીએસમાં કે સિવિલમાં આ પ્રકારની ઘટનાઓ પહેલા બની ચૂકી છે, ત્યારબાદ સમાધાન સુધી વાત પહોંચે છે, પરંતુ એ પહેલા ડોક્ટરોએ આવવું પડે છે, આગળ વિરોધ કરવો પડે છે. તબીબો સુરક્ષિત નથી, જે લોકોની સેવા કરવા માટેનું કામ કરી રહ્યા છે તે લોકો સુરક્ષિત નથી, તેમના માટે કોઈ કાયદા હોવા જોઈએ, શું હોવું જોઈએ, તમે શું માનો છો? તોરલબેન, તમે જે વાત કરી એની સાથે હું સંપૂર્ણપણે સંમત છું કે તમે જેમ વાત કરી કે વીએસમાં, સિવિલમાં કે એલજીમાં કે ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ આ પ્રકારના બનાવો છાસવારે બનતા હોય છે. હવે આ પ્રકારના જ્યારે બનાવ બનતા હોય છે ત્યારે આપણે સૌ સમજી શકીએ કે હા, એક સમય એવો જે ગાળો હોય છે જે સમય દરમિયાન દર્દીના સગાઓ એક એવા આવેગમાં આવતા હોય છે, એવી એક લાગણીઓ હોય છે કે જેમાં આ પ્રકારના પગલાં લઈ બેસે છે લોકો. તો આપણે એને રોકવા માટે, કારણ કે એના માટે એક ચોક્કસ એમને એક સમય જોઈએ કે એ લાગણીમાંથી એ થોડાક સેટલ થાય. હવે સ્ટેબલ થવા માટેનો જે પીરિયડ જે છે અને અમારો જે વ્યવસાય છે એ લોકોના જીવન અને મરણ વચ્ચેનો વ્યવસાય છે, એટલે બીજા બધા વ્યવસાય કરતાં અમારો વ્યવસાય ખૂબ અલગ છે. તો નેચરલી લાગણીઓ પણ એટલી જ ઉત્કટ હોઈ શકે, પણ એ સમયને જો આપણે સાચવી લઈએ તો આપણે આ પ્રકારના બનાવ રોકી શકીએ. તો આ પ્રકારની લાગણીઓને રોકવા માટે તો નેચરલી આપણે એને કુદરતી રીતે ના રોકી શકીએ, પણ હા, આપણા દેશમાં જ્યારે કાયદાની વ્યવસ્થા હોય તો એ પ્રકારના કાયદા હોય, એ પ્રકારની સિક્યોરિટીની વ્યવસ્થા હોય, એ પ્રકારના ઘણા બધા પગલાં આપણે લઈ શકીએ કે જેના કારણે આ પ્રકારના બનાવો બનતા આપણે રોકી શકીએ. અને તમે જેમ કહ્યું એમ કે ડોક્ટર્સ નેચરલી 24/7 બધા ડોક્ટર્સ લોકોની સેવા કરવા માટે તત્પર ખડે પગે ઊભા હોય છે. ડોક્ટર્સના કોઈ દુશ્મન નથી હોતા, ડોક્ટર્સ દરેકે દરેક દર્દીને સારી સારવાર આપવા માંગે છે. હા, હું ચોક્કસ કહીશ કે ડોક્ટર્સનો ઇન્ટેન્શન હંમેશા સારો હોય,
ડોક્ટર પછી છે, પહેલા માનવી છે. તો કદાચ એરર ઓફ જજમેન્ટ ક્યારેક હોઈ શકે અને એનાથી ક્યારેક આવા બનાવ બની શકે, પણ આ એનો રસ્તો નથી કે જેનાથી ડોક્ટર્સ પર હુમલા કરવા. અને જો આવા જ પગલાં જો આવું જ બન્યા કરશે તો નેચરલી કોઈ પણ ડોક્ટર હશે, કોઈ પણ તબીબ હશે, એ કોઈ પણ સિરિયસ પેશન્ટને લેવા માટે રિલક્ટન્ટ થશે. અને નહીં લે તો દિવસે દિવસે સમાજમાં જે પ્રકારની સેવાઓ મળી રહી છે, કાં તો પહેલાં મળતી હતી, એ પ્રકારની સેવાઓની ખામીઓ આવવા મળશે, ઉણપ આવવા મળશે, તો અલ્ટિમેટલી નુકસાન સમાજને થવાનું છે. બિલકુલ. આઈએમએ ગુજરાતના સેક્રેટરી ડોક્ટર કમલેશ સૈની પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કમલેશભાઈ, આપનું પણ સ્વાગત છે આ ચર્ચામાં. પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની ત્યારબાદ તેના પ્રત્યાઘાત આપણે જોઈ રહ્યા છીએ. આખું તબીબ જગત જે છે તે સ્તબ્ધ છે અને વિરોધ કરી રહ્યા છે. સતત તેઓ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કોઈ નક્કર પગલાં સરકાર દ્વારા ભરાવા જોઈએ. કેન્દ્ર સરકાર પણ હવે આમાં હસ્તક્ષેપ કરશે તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને, આ મામલાને કેવી રીતે જુઓ છો? આમ જોવા જઈએ તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ઘણા લાંબા સમયથી પડતર માંગણી છે કે એક સખત સેન્ટ્રલ એક્ટ એક હોવો જોઈએ. આ જે હુમલાઓ જો થઈ રહ્યા છે, વાયોલેન્સ ઓન ડોક્ટર્સ એન્ડ હોસ્પિટલ્સ, એની માટે એક સેન્ટ્રલ એક્ટ હોવો જોઈએ. અત્યારે હાલમાં શું થઈ રહ્યું છે કે ઘણા બધા સ્ટેટમાં આ એક્ટ છે, પણ એ જે જોઈએ એવો સખત કે કડક નથી, અને જેના અંતર્ગત એટલા સખત પગલાં નથી લઈ શકાતા. એન્ડ જો અને સખત આવો કાયદો હોય તો હું માનું છું કે આવા હુમલા અટકાવી શકે. જો એનું એક્ઝામ્પલ તમને આપું, આપણા અમદાવાદનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો થોડા દિવસો કે થોડા મહિનાઓ પહેલાં તમે ટ્રાફિકમાં જુઓ તો લોકો લાલ લાઇટને ક્યારેય અવગણતા નહોતા, બેફામપણે ચલાવતા હતા, ડ્રાઈવિંગ કરતા હતા. હવે જ્યારે સીસીટીવી કેમેરા લાગી ગયા, જ્યારે ઈ મેમો લોકોના ઘરે જવા માંડ્યો છે, લોકોને કાયદાની બીક લાગવા માંડી છે. તો જો સેમ વસ્તુ જ અહીંયા થાય, કોઈ સખત કાયદો આવે, નોન બેલેબલ વોરંટ આવે, અમારી માંગણી રહી છે કે પોસ્કોની જેમ આ કાયદો હોય, જેવી FIR થાય તરત જ કલ્પ્રિટની ધરપકડ કરવામાં આવે, એ નોન બેલેબલ વોરંટ હોય કે જેમાં એને બેલ ના મળી શકે, અને સખતમાં સખત એને સજા થાય, 7 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની સજા થાય. આવો જો કાયદો હોય તો આ પ્રકારના બંગાળમાં કલકત્તાની અંદર જેવો ઇન્સિડન્સ થયો, એવા ઇન્સિડન્સ ઉપર આપણે કાબુ મેળવી શકીએ એવું માનું છું. બિલકુલ. જસવંતભાઈ, જે રીતે કમલેશભાઈ પણ વાત કરી રહ્યા છે કે કાયદા જે બનાવવામાં આવે તેને કડક રીતે તેનું જો અમલ કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય છે. આપણે જ્યારે વિદેશોની વાત કરતા હોઈએ છીએ તો વિદેશમાં પણ આ પ્રકારની ક્યારેક જો વિરોધ કરવામાં આવતો હોય છે તો જ્યારે તબીબ કોઈ માનો કે હડતાળ પર ઉતરે છે તો કાળી પટ્ટી ધારણ કરીને તેઓ વિરોધ કરે છે, પરંતુ જે આરોગ્યની સેવાઓ છે તે પ્રભાવિત નથી થતી. ફાયર બ્રિગેડના જવાનો જો વિરોધ કરે છે તો કાળી પટ્ટી બાંધીને તેઓ વિરોધ કરે છે. કોઈ પ્રકારની આગજનીની ઘટના બને છે તો તેને નુકસાન નથી પહોંચતું. આપણા દેશમાં વિરોધ કરવાની જે પદ્ધતિ છે તે થોડી જુદી છે. બંગાળમાં આપણે જોઈ રહ્યા છીએ કે સતત 5 દિવસથી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેટલાય દર્દીઓ જે છે તેઓ આનો ભોગ બની રહ્યા છે, આના કારણે તકલીફમાં આવી રહ્યા છે. આ વિરોધની જે પદ્ધતિ છે એને પણ બદલવી જોઈએ એવું માનો છો? ખરેખર તોરણબેન, તમારી વાત સાથે બી સંમત છું, કમલેશભાઈની વાત સાથે પણ સંમત પણ છું અને કેટલોક ડિફર પણ છું. કાયદો બનાવવો જોઈએ, પણ આજે જનરલ હોસ્પિટલોની અંદર ડોક્ટરોનું જે બિહેવિયર હોય છે, ગામડેથી બિચારો માણસ આવતો હોય, એક બાજુ કેન્દ્ર સરકારે 5 લાખ સુધીની ટ્રીટમેન્ટ મફત કરી હોય અને એને ટ્રીટમેન્ટ આપવાની જે સરકાર પરથી પૈસા લેવાના છે, એમની સાથેનું જે બિહેવિયર થતું હોય છે એ બહુ જ ખરાબ હોય છે. એ બી એમણે સુધારવાની જરૂર છે. કાયદો પબ્લિક માટે બી બનાવવો જોઈએ અને ડોક્ટર માટે પણ બનાવવો જોઈએ. આજે એવી કેટલીક હોસ્પિટલો છે જ્યાં જરૂર નથી હોતું ત્યાં ગાડી મશીન ઉપર પેશન્ટને મૂકી 2-3 દિવસ સુધી બિલો લેવામાં આવે, 25-25, 30-30 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવે છે, અને જો પેશન્ટ મરી જતું હોય તો એનું બિલ ફ્રી કરી દેવું જોઈએ. એ બી કાયદાની અંદર જોગવાઈ કરવી જોઈએ. એટલે જે રીતે આપ બંને તરફ આપણે સિક્કાની બે બાજુની જેવી આ વાત છે, જે રીતે વાત કરી રહ્યા છે જસવંતભાઈ, જીતેન્દ્રભાઈ, સવાલ એ પણ છે કે જ્યારે કોઈ પણ પરિવાર હોય પોતાના પરિવારજનને દાખલ કરે છે તો સ્વાભાવિક તે ઈચ્છતા હોય છે. હવે જે રીતે વ્યાવસાયિક આખું રૂપ આપવા, વેપારીકરણ જે રીતે કરવામાં આવી રહ્યું છે, વ્યાવસાયિક રૂપ આપવામાં આવી રહ્યું છે, ડોક્ટરોની એક જે જગ્યા હતી એ જગ્યા હવે કદાચ તબીબો જ પોતાની રીતે નથી સાચવી શક્યા, એ પણ એક કારણ છે. તમે કહો છો એ વાતમાં ક્યાંક હું થોડો ઘણો અગ્રી પણ છું, થોડો ઘણો ડિસઅગ્રી પણ છું. અચ્છા, હા, હું ચોક્કસ એ વાત કહીશ કે ડોક્ટર્સ જે છે એ પહેલાં માનવી છે અને પછી એ ડોક્ટર છે. જે પ્રકારે આપણું વાતાવરણ હોય,
આપણે ક્લબમાં જઈએ તો આપણે ક્લબના પ્રમાણે આપણું બિહેવિયર થાય, આપણે સ્મશાનમાં જઈએ તો આપણું બિહેવિયર સ્મશાનની આપણને ઇમ્પેક્ટ થાય. એ જ પ્રમાણે આપણું જે વાતાવરણ છે, આપણો જે સમાજ છે, સમાજની જે પ્રમાણે રચના થઈ રહી છે એમાં બીજા બધા લોકો પણ રહે છે. એ લોકો જે પ્રમાણે રહેતા હોય અને જે પ્રમાણે સમાજનું આખું પરિવર્તન થાય, એ જ પ્રમાણે ડૉક્ટર્સ પણ માણસ છે તો એમનું પણ એ પ્રમાણે પરિવર્તન થાય, એમને પણ અપેક્ષાઓ એ પ્રમાણેની સમાજ પાસેથી પણ હોઈ શકે. એટલે તમે જેમ કહ્યું એમ ચોક્કસ એ પ્રકારના બનાવો બનતા હોય છે. પણ હા, જેમ દરેક ધંધામાં કે દરેક બિઝનેસમાં બ્લેકશિપ હોય છે, એમ અમારા ધંધામાં અમારા ડૉક્ટરના વ્યવસાયમાં બ્લેકશિપ હશે એની ના નથી, પણ જે થોડા ઘણા બ્લેકશિપ હોય એને કન્સિડર કરીને જ્યારે આખે આખા વ્યવસાય પર જો આ રીતે આ પ્રકારના હુમલા કરવામાં આવે તો એ બિલકુલ મને યોગ્ય નથી લાગતો. હા, એના ચોક્કસ એના ઉકેલ પર આપણે વાત કરી શકાય. સમાજનો જુદો જુદો વર્ગ છે, એ સાથે બેસીને એના શું કારણો છે, શું મૂળભૂત કારણો છે ત્યાં સુધી જઈને પછી એના પર જો આપણે કામ કરીએ તો ડેફિનેટલી એમાં ફરક આવી શકે. પણ એ ઘણો બધો ટાઈમ માગી લેવી વસ્તુ છે. એટલા માટે જો કહું છું કે એ પણ આપણે કામ કરવું જોઈએ જે લોંગ ટર્મ છે, અને એક એવું પણ કામ હોવું જોઈએ જે ઇમિજિએટ છે. તો ઇમિજિએટ જે છે એ જેમ કમલેશભાઈ સાહેબે વાત કરી એમ કે કાયદો છે, કારણ કે આપણે બધા કાયદાને માનનારા માણસ છે. જે માણસ આપણે કે આપણે દરેકની વાત છે કે જે આપણો માણસ જે અહીંયા જે ઇન્ડિયામાં વર્તે છે ને એ જ માણસ બીજા ફોરેન કન્ટ્રીઝમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાય છે અને ત્યાં કાયદાનું પાલન કરે છે અને એ નથી કરતો. તો કોઈ પણ પ્રકાર હોય, વેધર એ મેડિકલને લગતું છે કે રોડ પરના ટ્રાફિકના કાયદા છે કે બીજા કોઈ પણ કાયદા છે, તો આપણે કાયદાને માનનારા માણસ છે. તો નેચરલી હું બહુ સ્પષ્ટ કહીશ કે હા, ડેફિનેટલી તમારી વાત સાચી કે આ બધું થયું. પણ એ જેમ જેમ સમાજ પરિવર્તન થાય એમ ડોક્ટર્સમાં પણ પરિવર્તન આવે. અમે સ્વીકારીએ છીએ હા, એ પરિવર્તન અમારામાં પણ આવ્યું હશે, પણ આ એનો ઉકેલ નથી કે ડોક્ટર્સ પર તમે આપણું ન્યાયતંત્ર છે, બધું વસ્તુ છે. આપણને ક્યાંક અસંતોષ લાગે તો આપણે ન્યાયતંત્ર પાસે જઈ શકીએ. પણ જે રીતે અત્યારે ચાલી રહ્યું છે અને જે રીતે ડે ટુ ડે ડે બાય ડે આ પ્રકારના બનાવો વધી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી રહ્યા નથી. બિલકુલ કમલેશભાઈ, આ વખતે જે ઘટના બની છે, પશ્ચિમ બંગાળની જે ઘટના છે, છેલ્લા 5 દિવસથી સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે સોમવારે તમામ તબીબો હડતાળ માટેની વાત કરી રહ્યા છે. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ જ્યારે બની છે ત્યારે આ પશ્ચિમ બંગાળની ઘટના કયા કારણથી જુદી પડી રહી છે કે આટલો બધો વિરોધ છે એ પણ એક દર્શકો સમજવા માંગશે. પહેલી વસ્તુ તો તમને કહું કે કોઈ પણ તબીબ એવું નહીં ઈચ્છે કે દર્દીની સારવાર ના કરે, દર્દીને રેડો મૂકી દે. જ્યારે ડોક્ટર્સ આ પ્રકારનું સ્ટેપ લેવા માટે મજબૂર થયો હોય તો કેટલી હદે એની હેરાનગતિ થઈ હશે. આ તમે જુઓ તો છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારના હુમલાઓ દિવસે ને દિવસે વધતા જ જઈ રહ્યા છે. અને તમે જેમ કહ્યું કે કલકત્તામાં જે આ થયું એ એની એક ચરમસીમા છે. લોકોમાં એટલો બધો ગુસ્સો છે જે પબ્લિકમાં છે એના કરતાં વધારે ડોક્ટરોમાં છે. જે પ્રમાણે 2 નિર્દોષ ડૉક્ટરોને 200 માણસના ટોળાએ ઢોર માર મારીને જે એને અધમુઆ કરી નાખવામાં આવ્યા, એટલે હદ સુધી કે અનકોન્શિયસ થઈ ગયા, એ લોકોને સ્કલનું ફ્રેક્ચર થયું, એ લોકોની બ્રેઇન સર્જરી કરવી પડી, કોમામાં રહ્યા અને અત્યારે હાલમાં પણ ક્રિટિકલ કન્ડિશનમાં છે. જે લોકો હાલમાં પણ એ લોકો એડમિટ છે, એટલે એને જોતા તબીબી જગતમાં ખૂબ જ આક્રોશ છે. પણ એક વસ્તુ તમને કહું કે અમે લોકો જે 17 તારીખે કોલનો જે સ્ટ્રાઇક આપ્યો છે એમાં ઇમરજન્સી સેવાઓ, સામાન્ય લોકોને હાલાકી ના થાય એના માટે અમે લોકોએ સ્પેર કરી છે. ઇમરજન્સી સેવાઓ, કેઝ્યુઅલ્ટી સેવાઓ ચાલુ રહેશે રાબેતા મુજબની. જે રૂટીન કામકાજ છે ઓપીડી અને જે રૂટીન ઓપરેશન્સ હોય એનાથી ડોક્ટરો અળગા રહેશે. બાકીની તમામ સેવાઓ અમે લોકો ચાલુ જ રાખવાના છીએ. એનાથી કેટલા બધા લોકો પ્રભાવિત થશે? એક પરિવારની ભૂલ અથવા એક પરિવારે જે આ કર્યું છે તેની સજા કેટલા લાખો પરિવારોને તબીબો આપશે? હડતાળ સિવાય બીજો કોઈ વિકલ્પ ના હોઈ શકે? હડતાળ સિવાય પણ બીજા વિકલ્પ હોઈ શકે બેન. હા, એની માટેનું નેગોશિએશન્સ જ્યારે કરવામાં આવ્યું, આમાં વસ્તુ શું થઈ કે જેવી ડોક્ટર્સ ઉપર એટેક થયો, ડોક્ટર્સ જ્યારે એ લોકોને રજૂઆત કરવા માટે ગયા ત્યારે પહેલી વસ્તુ તો ત્યાંના ચીફ મિનિસ્ટરે સાંભળી નહીં વસ્તુને, એ લોકોને અડધું કરીને કાઢી મૂક્યા. અને ઓન ધ કોન્ટ્રરી એ લોકોને જેને ધમકી આપી કે જો તમે 4 કલાકની અંદર તમારી હડતાલ સમિતિને તમારી જગ્યા ઉપર હાજર નહીં થાવ તો તમને બરખાસ્ત કરવામાં આવશે, સસ્પેન્ડ કરવામાં આવશે. એનાથી લોકોમાં આ આક્રોશ જે હતો એ વધી ગયો. અચ્છા,
તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જે કર્યું છે એના કારણે ગુજરાતના દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડે, એ પણ સવાલ એક બહુ મોટો છે. ને એક સવાલ મારે તમારી પાસેથી જસવંતભાઈ એ સમજવો છે, જે રીતે ડોક્ટરો વાત કરી રહ્યા છે, ડોક્ટર ઉપર જે રીતે હુમલા થયા, બિલકુલ વખોડીએ છે, તમામ લોકો વખોડે છે કે એવું ન થવું જોઈએ, પણ ડોક્ટરો પણ ઘણી વખત ગાફેલ રહેતા હોય છે. ડાબા પગમાં ફ્રેક્ચર હોય અને જમણા પગનું ઓપરેશન કરી નાખે છે, પ્રસૂતાના પેટમાં કાતર રહી જાય છે. આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે તબીબો પર પણ કોઈક ને કોઈક એક્શન લેવા જોઈએ, એના માટે પણ કાયદા કડક બનવા જોઈએ, એવું માનો છો? આજે બી કેટલીક હોસ્પિટલોમાં પેશન્ટોને વેન્ટિલેટર ઉપર 3 દિવસ 4 દિવસ જ્યાં સુધી પેશન્ટ પાસે પૈસા ભરવાની કેપેસિટી હોય ત્યાં સુધી એ લોકો પેશન્ટને છોડતા નથી. તો ખરેખર એમાં બી એવા કાયદા હોવા જોઈએ, સજા ના હોવી જોઈએ પણ એવા કાયદા હોવા જોઈએ કે પેશન્ટ એક્સપાયર થઈ ગયો એનું બિલ ઝીરો થઈ જવું જોઈએ. કારણ કે એ રિસ્ક સાથે જ્યારે પેશન્ટ, કોઈ ડોક્ટર પેશન્ટને મારી નાખવા માટે નથી હોતો. આજે દેશનો, આ દેશ નહીં વિદેશ હોય ગમે ત્યાં, ડોક્ટરને રિસ્પેક્ટ અલગ જ આપવામાં આવે છે. પણ જ્યારે એક રાજ્યની અંદર બે ડોક્ટર ઉપર હુમલો થયો હોય અને સમગ્ર દેશના ડોક્ટરો જો દર્દીઓના બાનમાં લેતા હોય એ વ્યાજબી ન કહેવાય. ડોક્ટરને જે રિસ્પેક્ટ દર્દીઓ અને સગાઓ બધા આપતા હોય છે એમાં કદાચ બે ડોક્ટરો ખરાબ હોય એટલે ડોક્ટર જગત ખરાબ થતું હોય છે, એમ બે ત્રણ પેશન્ટો કદાચ ક્યાંક થયું હોય ને એના માટે થઈને સમગ્ર 125-30 કરોડ જનતાને જો બાનમાં લેવાની વાત કરતા હોય એ વ્યાજબી ન કહેવાય. એટલે કાયદા બનાવવા તો બંને બાજુ બનવા જોઈએ. બિલકુલ જીતેન્દ્રભાઈ, આ જ સવાલ આપને પણ આપ કઈ કહેવા માંગતા હતા? જી, તમે જે વાત કરી એના સંદર્ભમાં, તમે જે પેટમાં કાતર રહી જાય કે ડાબા પગના બદલે જમણા પગની વાત કરી, હા એ ડેફિનેટલી એક એવી બેદરકારી છે. તો ડેફિનેટલી એવા ડોક્ટર્સની સામે પગલાં પણ લેવામાં આવે છે, પણ એવા બનાવ બહુ જવલ્લે બનતા હોય છે. પણ આપણે એમ જોઈએ છે કે જેમ જસુ તો મારામારીની ઘટના પણ રોજ તો નથી જ બનતી ને? હા, મારામારીની આ પ્રકારની ઘટના, હા આ પ્રકારની ઘટનાઓ પણ જે બને છે તમામ લોકો તો આવું કરતા પણ નથી. મારામારીની ઘટના રોજ નજર સમક્ષ કાં તો આપની સમક્ષ આવતી નથી, બાકી દેશના ખૂણે ખૂણામાં કદાચ રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ બને છે. અને આપ કદાચ સિવિલ હોસ્પિટલ કે વીએસઓમાં કોઈ પણ જાહેર હોસ્પિટલમાં આપ ક્યારેક મુલાકાત લેજો, જસવંતભાઈને પણ સાથે લઈ જજો કે જે પ્રકારે અમારા ઇન્ટર્ન ડોક્ટર્સ, અમારા રેસિડેન્ટ ડોક્ટર્સ કામ કરે છે કે એ લોકો 24/7 24 કલાક નહીં, ઘણી વાર 48 કલાક 72 કલાક નાહવાનું નહીં, ખાવા પીવાનું નહીં, ઊંઘવાનું નહીં, અને સળંગ જે પરિસ્થિતિમાં એ લોકો કામ કરે છે. તો આપણે જે ટેબલ ખુરશી પર બેઠા બેઠા જે વાત કરવી છે કે ભાઈ આવું આદર્શ પરિસ્થિતિ આવી હોવી જોઈએ, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, પણ એ પરિસ્થિતિ જે હોય છે અને જે પરિસ્થિતિમાં માણસ એક પેશન્ટને એટેન્ડ કરતો હોય એ વખતે આજુબાજુ બીજા 10 પેશન્ટ હોય, એના 20-25 રિલેટિવ્સ હોય, એ પરિસ્થિતિને એટેન્ડ કરવી કાં તો એને ટેકલ કરવી એટલી ઇઝી નથી હોતી. બિલકુલ બિલકુલ, એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એના પર આપણે નજર કરવી પડશે. ચર્ચામાં પછી આપણે આગળ વધીએ છીએ. ગુજરાતની રાજ્યસભા ચૂંટણી માટે સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચે રાજ્યસભાની બંને બેઠકોનો કાર્યક્રમ જે છે તે જાહેર કરી દીધો છે. 18 જૂને બહાર પડશે બંને બેઠકો માટે જાહેરનામું. મહત્વપૂર્ણ સમાચાર, 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. 9 જુલાઈએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના રાજીનામાથી આ સીટ જે છે તે રાજ્યસભાની ખાલી પડી છે. તો લોકસભા સાંસદ બનતા તે બંને જણાએ રાજીનામું આપ્યું છે અને હવે આ સીટ ખાલી પડતા રાજ્યસભા માટે આ ચૂંટણી યોજાશે. સૌથી મોટા સમાચાર રાજ્યસભાની ચૂંટણીને લઈને આ સામે આવી રહ્યા છે. 18 જૂને બંને બેઠકો માટેનું જાહેરનામું જે છે તે બહાર પડશે અને 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. તો ગુજરાતની રાજ્યસભા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, ચૂંટણી પંચે રાજ્યસભાની બંને બેઠકોનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 18 જૂને બંને બેઠકો માટેનું જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવશે. 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે અને 9 જુલાઈએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. તો રાજ્યસભાની આ બંને બેઠકો માટે રસાકસીનો હવે પ્રારંભ થશે તેવું કહી શકાય. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના રાજીનામાથી રાજ્યસભાની આ બંને સીટો જે છે તે ખાલી પડી છે. બંને લોકસભા ચૂંટણીમાં જીતતા સાંસદ બનતા તેઓએ રાજીનામું આપ્યું હતું. જાહેરનામું જે છે તે હવે બહાર પાડવામાં આવશે. 18 જૂને
જાહેરનામું બંને બેઠકો માટે બહાર પાડવામાં આવશે। ગુજરાતની રાજ્યસભા ચૂંટણી માટે મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી જોડાયા છે આ વિષય પર વાત કરવા માટે। દીપકજી, ગુજરાતની રાજ્યસભા ચૂંટણી માટે સૌથી મોટા સમાચાર કહી શકાય, બે બેઠકો માટે હવે ચૂંટણી યોજાશે। બિલકુલ તરુણ, હું આપને જણાવી દઉં કે ઇલેક્શન કમિશને રાજ્યસભાની કુલ 6 બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે, જેમાં બિહાર, ગુજરાત, ઓરિસ્સાની 6 બેઠકોનો સમાવેશ થાય છે। કે આ તમામ બેઠકો જે દિગ્ગજ નેતાઓ લોકસભામાંથી ચૂંટાઈને ગયા હતા અને એમની સાંસદ બન્યા પછી જેમની સીટ ખાલી પડી હતી એની ચૂંટણી યોજવા જઈ રહી છે। આપણે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી 2 બેઠકોની ચૂંટણી 5 જુલાઈના રોજ યોજાશે, જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની જે બંને ગુજરાતી સાંસદ હતા, અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડીને જીત્યા હતા અને સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાનો ચૂંટણી જંગ જીત્યા હતા, જેના હિસાબે આ બંને બેઠકો ખાલી હતી। 18 જૂનના રોજ જાહેરનામું બહાર પડશે અને ત્યારબાદ બધી પ્રોસેસ થશે અને 5 જુલાઈના રોજ સવારે 8 થી લઈને 4 વાગ્યા સુધી મતદાન થશે અને ત્યારબાદ 5 કલાકથી મતગણતરી શરૂ થશે। એટલે કે 5 જુલાઈ રાત સુધીમાં ખ્યાલ આવી જશે કે બંને રાજ્યસભાની બેઠક ઉપર કોણ જીતે છે। તોરણ, બિલકુલ દીપકજી, આભાર તમામ જાણકારી માટે। તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી જીત્યા બાદ, સાંસદ બન્યા બાદ તેઓએ રાજીનામું આપ્યું અને હવે રાજ્યસભાની ચૂંટણી યોજાશે। તો તબીબની દવા કરો આ વિષય પર સીધો સંવાદમાં આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ, તો ફરી એક વખત ચર્ચામાં આગળ વધીશું। તો જે રીતે જીતેન્દ્રભાઈ તમે જે વાત કરી, કમલેશભાઈએ પણ જે વાત કરી, સવાલ કમલેશભાઈ આપની પાસેથી હવે એ જાણવા માંગુ છું, ખાસ કઈ કઈ માંગ છે, કયા કયા એવા મુદ્દાઓ છે જે તબીબો ઈચ્છી રહ્યા છે સરકાર પાસેથી અને જેને લઈને જ આ હડતાળ છે? અમારી મેઇન માંગણી જે છે એ કે એક સેન્ટ્રલ એક્ટ લાવવામાં આવે, જે મેં આગળ કહ્યું એ પ્રમાણે સખત એક સેન્ટ્રલ એક્ટ લાવવામાં આવે, એ જ અમારી મેઇન માંગણી છે। અચ્છા જસંતભાઈ, તમે કેટલા સંમત થાઓ છો આ જે માંગ કરવામાં આવી રહી છે તબીબો દ્વારા અને જે હડતાળ કરવામાં આવી રહી છે? જો કે ડેપ્યુટી સીએમ, આપણે શરૂઆતમાં પણ વાત કરી કે નીતિન પટેલે તો કહ્યું છે કે હડતાળ ન કરવી જોઈએ જેથી કરીને આરોગ્ય સેવા પ્રભાવિત ન થાય, હવે ગુજરાતના તબીબો શું કરે છે તે તો સોમવારે જ ખબર પડશે। ખરેખર સેન્ટ્રલ લો બનાવવો જોઈએ, પણ બંને તરફ બનાવવો જોઈએ, ક્યાંક ડૉક્ટર તરીકે ડૉક્ટર તરફથી બી જે ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે એવા 2-4% લોકો માટેથી બી ડૉક્ટર તબીબ બદનામ થતો હોય છે, આ બાજુ પેશન્ટો જે રીતે હુમલો કરે છે એના હિસાબે સમગ્ર દર્દીઓ પરેશાન થતા હોય છે, તો બંને તરફનો કાયદો એવો બનાવવો જોઈએ કે જેથી કરી અને ફરીથી આવા ખરાબ હુમલા ન બને અને દર્દી ખોટી રીતે હેરાન ન થાય। જીતેન્દ્રભાઈ, આપનું શું માનવું છે આ મુદ્દાને લઈને? તમે જે વાત કરી, અમારો ડોક્ટર સમાજ પણ ક્યારેય હડતાલ સુધી જવા માગતો જ નથી, પણ અમે લગભગ છેલ્લા, જેમ કમલેશભાઈ વાત કરી, છેલ્લા 3-1 વર્ષથી અમે સરકાર સાથે આ વસ્તુનું નેગોશિએશન કરી રહ્યા છીએ, ઘણી બધી સમિતિઓની રચના કરી, ઘણા બધા નેગોશિએશન કર્યા, ઘણી બધી રજૂઆતો કરી, અને તેમ છતાં અમે, અને આપ સૌ જાણો છો કે અમે ડોક્ટર્સ ફક્ત પ્રેક્ટિસ નથી કરતા, અમે એક સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે, ઘણી બધી એનજીઓ સાથે જોડાયેલા છે, અને કદાચ આપ સૌ જાણો છો, આપ સૌ સ્વીકારશો પણ ખરા કે જે પ્રકારનું સામાજિક પ્રવૃત્તિ ડોક્ટર્સ કરી રહ્યા છે એવો બીજો કોઈ પણ વ્યવસાય નથી કરી રહ્યો, તેમ છતાં પણ અમારા જે ઇસ્યુ જે છે તો અમારા ઇસ્યુ માટે આજ સુધીમાં કોઈ પણ એનજીઓ છે કે કોઈ પણ બીજો સામાજિક વર્ગ કે કોઈ પણ મીડિયા ક્યારેય જોડાયેલા નથી, પણ હા, જ્યારે અમે જ્યારે હડતાલની વાત કરીએ છીએ ત્યારે જ તમે પણ અમને ઇન્વાઇટ કરો છો, તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે હા, જ્યારે અમે શાંતિપૂર્ણ રીતે અમે રજૂઆત કરીએ છીએ તો કોઈ અમારી નોંધ નથી રહેતો, પણ જ્યારે ન્યુસન્સ વેલ્યુ કોઈ ઊભો કરવાની પ્રયત્ન કરે છે ને ત્યારે જ આપણા દેશમાં કદાચ આપણા દેશની વાસ્તવિકતા છે, કદાચ સ્વીકારી રહ્યા છે કે આ ન્યુસન્સ વેલ્યુ તો ક્રિએટ થઈ રહી છે, આપણે સૌએ સ્વીકારવું પડશે કે એનો જ ઇમ્પેક્ટ છે, અધરવાઇઝ એનો જો ઇમ્પેક્ટ ના આવતો હોય તો અમને પણ ડોક્ટર્સનો બેઝિકલી સ્વભાવ જ નથી કે ન્યુસન્સ વેલ્યુ ઊભી કરવી, પણ કદાચ સમાજ અમને શીખવાડી રહ્યો છે, જો સમાજ અમારી સાથે ન્યુસન્સ ઊભું કરે તો નેચરલી કદાચ અમારે એ વસ્તુ નહીં, અનિચ્છા છતાં પણ કદાચ અમારે આ પગલાં લેવા પડે છે, બાકી અમને કોઈ જ વસ્તુ, સમાજ તો ડોક્ટરના ભરોસે જ હોય છે, ડોક્ટરના સમાજ હંમેશા ભગવાન જ માનતો હોય છે,
પણ ક્યારેક ડોક્ટરો બી પેશન્ટોને ગેરમાર્ગે દોરતા હોય છે. પોલીસો છે કે ફાયર બ્રિગેડ છે, જે લોકો 24/7 સર્વિસ આપે છે, એમની જિંદગીમાં ક્યારેક જઈને જોવા જેવું છે તો ખબર પડશે કે એ લોકો કઈ રીતે ડીલ કરી રહ્યા છે. પ્રજાના બાંધમાં ન લેવું જોઈએ. જે બી એમની રજૂઆત છે, આજે તારીખ આ બનાવ બન્યો પછી આવી રજૂઆત કરો છો, તો એ પહેલા બી જયારે રજૂઆત કરી શકતા હતા, સરકાર હજુ બને એક મહિનો થયો છે સેકન્ડ ટાઈમમાં, તો એ વખતે તમે જે બી તમારું ખાતું આવતું એને રજૂઆત કરી અને એના લગતા કાયદા કે જે બી હોય એ આગળ. આ તો બનાવ બન્યો એટલે રાતોરાત આખા હિન્દુસ્તાનના બધા ડોક્ટરો હડતાલ પર ઉતરી જાય છે, અને જ્યારે જ્યારે રજૂઆત થાય છે ત્યારે ત્યારે સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવે છે કે તમે હડતાલ ના પડશો, આનો ઉકેલ લાવવામાં આવશે, ટેમ્પરરી થોડાક પગલા લેવા, પાછું હતું ત્યાંનું ત્યાં. એવા તો અનેક બનાવ, અનેક દાખલાઓ આપણી નજર સમક્ષ. આમ તો એવું કહેવાય કે પહેલી વારનો બનાવ નથી. આઈએમએ એટલે મોટામાં મોટું એસોસિએશન છે, તો જ્યારે બી આવી રજૂઆત કરી હોય તો પ્રેસ કોન્ફરન્સની અંદર ડાયરેક્ટલી બતાવો કે ભાઈ આ અમે અમારી રજૂઆત છે. અમારી પાસે બધા પ્રૂફ છે. અમે લોકોએ જે રજૂઆત સરકારની અંદર કરેલી છે, સ્ટેટ ગવર્મેન્ટમાં કરી છે, સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં કરી છે, ઇન્ટરમિનિસ્ટ્રિયલ કમિટી થઈ છે. કમલેશભાઈ, આ એવી વાત છે કે નાક દબાવો મોડું ખુલશે એટલા માટે હડતાળ કરી રહ્યા છો જેથી કરીને બિલકુલ સરકાર જાગે અને તમારી જે માંગ છે તે માની લે, એવું લાગે છે? એક દિવસની હડતાળથી માની પણ લેશે? કદાચ એવું થઈ રહ્યું છે કે સરકાર જ અમને આ મજબૂર કરી રહી છે. અમે જેમ જીતુભાઈએ કહ્યું, છેલ્લા 3 વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે. 2017માં જ્યારે આ જ ગવર્મેન્ટ આગળ હતી ત્યારે ઇન્ટરમિનિસ્ટ્રિયલ કમિટીની ભલામણો જે કરવામાં આવી હતી એ ભલામણો સરકારને મોકલી આપવામાં આવી, જે ભલામણો બંને પક્ષને મંજૂર હતી એ જ્યારે સરકારને મોકલી આપવામાં આવી સેન્ટ્રલ ગવર્મેન્ટે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એને ફગાવી દીધી, એમાંથી એક પણ ભલામણનો એનો અમલ ના કર્યો. એટલે આવા જલદ પગલાં ભરવા માટે સરકાર જ અમને મજબૂર કરી રહી છે. સરકાર અમારું કોઈ વાત, અમારી રજૂઆત સાંભળતી નથી, બેરા કાને અથડાય છે આ વસ્તુ. એટલે સરકારને જગાડવા માટે કદાચ અમારે આ બધા પગલાં ભરવા પડે છે. જીતેન્દ્રભાઈ, એક પરિવારે આ જે ઘટનાને અંજામ આપ્યો અને હવે આખી વાત જે છે તે સરકારના વિરોધમાં જઈ રહી છે, એટલે સરકારે હવે આ વાત માનવી પડશે તેવું કહી શકાય? એ તો સરકારને કદાચ ખબર હશે, અમે એના વિશે કશું ના કહી શકીએ. પણ ડેફિનેટલી અમે એના માટે અમને જે કંઈ પગલાં જરૂરી લાગશે કાં તો જે યોગ્ય લાગશે એ પ્રકારના પગલાં અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અમારી જે એક્શન કમિટી છે એ જે કંઈ પ્રકારના પગલાં અમને સૂચવશે એ પ્રમાણે અમારી દરેકે દરેક સ્ટેટ બ્રાન્ચ અને લોકલ બ્રાન્ચ સુધી અમે પહોંચાડીશું અને અમે એ લોકો સુધી પહોંચાડીશું અમારી માંગણીઓ. એટલે સોમવારની જે હડતાળ છે તેમાં ગુજરાતના તમામ તબીબો જોડાય છે તે નક્કી છે? તમામ લોકો જોડાશો? તમામ ડોક્ટરો. પણ તેમ છતાં અમે લોકો ઇમરજન્સી સારવાર જે છે એ બધી જ સારવાર અમે ચાલુ રાખવાના છીએ. એટલે ક્યાંય પણ કોઈ પણ દર્દી એવો નથી કે જે ઇમરજન્સી સારવારથી વંચિત રહેશે. હા, કોઈ પેશન્ટને 25 દિવસથી બેકએક થતો હોય અને એના સોમવારે બતાવવું છે તો એ સોમવારના બદલે મંગળવારે આવે તો એને કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી. તો એ પ્રકારની જે સેવાઓ કે જે રેગ્યુલર સેવાઓ છે તો એ સોમવારના બદલે મંગળવારે થશે તેમાં ક્યાંય કશું નથી. તો પણ હા, ડેફિનેટલી ઇમરજન્સી સર્વિસીસ અમે ચાલુ જ રાખવાના છીએ. એટલે ક્યારેય ડૉક્ટર સમાજની કે આ તો લોકોની વિરુદ્ધ ક્યારે એવા પગલાં લેતો જ નથી. કદાચ એવું પગલું ક્યાંક કદાચ અમારાથી લેવાઈ જતું હોય તો એ અમારી મજબૂરી છે, કારણ કે અલ્ટિમેટલી અમે પણ માણસો છીએ. અમે અમારા બધા જ પગલાં લીધા પછી જો અમને સોલ્યુશન ના મળે તો કદાચ અમે આ પગલાં તરફ અનિચ્છાએ અમારે આ પગલાં કદાચ લેવા પડતા હશે. ચલો, આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો પશ્ચિમ બંગાળમાં હુમલા પછી ઘણી બધી હોસ્પિટલના ડોક્ટર્સ છે છેલ્લા 5 દિવસથી હડતાળ પર છે અને સોમવારે દેશના તમામ તબીબો આ હડતાળમાં જોડાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તબીબની દવા કરો સીધો સંવાદમાં આ વિષય પર આજે કરી રહ્યા હતા ચર્ચા. ફરીથી મળીશું ત્યાં સુધી લઈ જ રહેજો. નમસ્કાર.